जागते रहो। अरे यार कल तो बहुत ही मजा आ गया ऑफिस में, बहुत ही शानदार दिन था। अच्छा अरे चालान का मैसेज, वो भी पूरे 2000 का। चालान किस बात का? यार ओवर स्पीडिंग का है, पर मैं तो गाड़ी बहुत स्लो चलाता हूँ। अब क्या होगा? पता नहीं यार, लिखा है कि अगर भरा नहीं तो फिर कोर्ट से नोटिस आएगा, सोच रहा हूँ भरी देता हूँ। ट्रैफिक मेमो नहीं भरो तो कोर्ट कार्यवाही थशे, तेवी धमकी थी रमेश तो शू कोई पण व्यक्ति चिंतामां मुकाई जशे। परंतु सावधान, तमने आ प्रकारना मैसेज मात्र सरकारी एजेंसीओ तरफथी ज नहीं, साइबर गठियाओ द्वारा पण मोकलाई रह्या छे। ક્યારેક ટ્રાફિક પોલીસ તો ક્યારેક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તો ક્યારેક ટ્રાઈના નામે મેસેજ મોકલીને તમને ડરાવવામાં આવે છે, જેથી તમે ગભરાઈ જાઓ અને ગઠિયાની વાતમાં ફસાઈ જાઓ। સાયબર ગઠિયાઓ માત્ર રમેશને જ નહીં, તેના જેવા લાખો લોકોને આ પ્રકારના મેસેજ મોકલી રહ્યા છે, તેને બલ્ક મેસેજિંગ કહેવામાં આવે છે। કેટલીક વખત લોકોને કોલ પણ કરવામાં આવે છે, આ મેસેજ અથવા કોલ કોઈ રેગ્યુલેટર એટલે કે સરકારી એજન્સીના હોવાનો દાવો કરવામાં આવે છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં રિફંડ અટવાઈ જવાની અથવા રિટર્ન રિજેક્ટ થવાની બીક બતાવવામાં આવે છે। રિટર્નને રિજેક્ટ થતું બચાવવા માટે તમને એક લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે। બસ તમે જેવી લિંક પર ક્લિક કરો કે થર્ડ પાર્ટી એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે। આ એપ તમારા ફોનમાં અલગ અલગ પ્રકારની એક્સેસ પરમિશન માંગે છે, જેવી તમે તમારી પર્સનલ કે બેંક ડિટેલ્સ વેરીફાઈ કરો છો કે તમારું બેંક એકાઉન્ટ સફાચટ થઈ જાય છે। આવા છેતરપિંડીવાળા ફોન ટ્રાઈના નામે પણ કરવામાં આવે છે। કોલની શરૂઆત જ તમારો નંબર બંધ કરવાની ધમકી સાથે કરવામાં આવે છે। તમને કહેવામાં આવે છે કે તમારા ફોન નંબર પરથી અજાણ્યા લોકોને ખોટા મેસેજ મોકલાઈ રહ્યા છે, અથવા તો તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને અનેક સિમ કાર્ડ લેવાયા છે અને આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે કામમાં થઈ રહ્યો છે। જો તમે તમારો નંબર બંધ કરાવવા નથી માંગતા તો પેમેન્ટ કરી દો। નંબર બંધ થવાના ડરથી લોકો પેમેન્ટ કરી દે છે અને છેતરપિંડીનો શિકાર બની જાય છે। દૂરસંચાર નિયામક ટ્રાઈએ લોકોને ચેતવણી આપી છે કે ટ્રાઈ આવા પ્રકારના કોલ નથી કરતી। જો તમને નંબર બંધ કરવાની ધમકીવાળો ફોન આવે તો તમારે સૌ પ્રથમ તમારા સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરવો જોઈએ। હવે સવાલ એ થાય છે કે સાયબર ગઠિયાઓ લોકોને નિશાન કેવી રીતે બનાવે છે? તો સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એક્સપર્ટ કામાશ્રી શર્માનું કહેવું છે કે તમારી ગૂગલ સર્ચ હિસ્ટ્રી, સોશિયલ મીડિયા પર તમે શું જોઈ રહ્યા છો, આ તમામ ડેટા સાયબર ગઠિયાઓ સરળતાથી એક્સેસ કરી શકે છે, ચોરી શકે છે। આ ડેટા સેફ નથી હોતો, આ બધી જ માહિતી થર્ડ પાર્ટીને આપવામાં આવે છે। તમે જોયું જ હશે કે તમારી સર્ચ હિસ્ટ્રી મુજબ ગૂગલ પણ તમને એવી જ વસ્તુઓ બતાવવા લાગે છે, તેવી જ એડ પણ બતાવવા લાગે છે। તો સાયબર ગઠિયાઓને ખબર હોય છે કે તમે શું સર્ચ કરી રહ્યા છો, શું જોઈ રહ્યા છો। ઉદાહરણ તરીકે, જો તમે આઈટીઆર રિફંડ સર્ચ કર્યું છે તો સાયબર ગઠિયાઓને ખબર છે કે તમે આઈટીઆર રિફંડ બાબતે કંઈક માહિતી મેળવવા માંગો છો, માટે તે તમને આઈટીઆરને લગતા મેસેજ અને મેઇલ મોકલવા માંડશે। આનાથી બચવા શું કરવું? અલગ અલગ રેગ્યુલેટર્સનું નામ આપીને પૈસા પડાવતા આ કોલ્સથી બચવાનો રસ્તો છે કે તમે હંમેશા તેને ક્રોસ ચેક કરો। કોઈ પણ રેગ્યુલેટર અથવા સરકારી એજન્સી આવા મેસેજ નથી મોકલતી। ઈ મેમોનો મેસેજ આવે તો તમે echalan.parivahan.gov.in વેબસાઇટ પર જઈને મેમો નંબર અથવા ગાડી નંબર નાખીને મેમોની વિશ્વસનીયતા ચેક કરી શકો છો। ઇન્કમ ટેક્સ રિફંડ અથવા આઈટીઆરમાં કોઈ ભૂલ છે તેવો મેસેજ આવે અને આ ભૂલ સુધારવા માટે કોઈ પૈસા માંગે તો સૌથી પહેલા તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ અને યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરો। જો તમારા રિટર્નમાં ભૂલ હશે અથવા રિફંડ મેળવવાનું થતું હશે તો તે તમામ માહિતી અહીં અપડેટ થયેલી હશે। તેવી જ રીતે કોઈ નંબર બંધ કરવાની ધમકી ભર્યો કોલ આવે તો ધમકી આપનારની વાત પર ભરોસો કરવાને બદલે તમારા ટેલિકોમ ઓપરેટરના કસ્ટમર કેર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। સાયબર ગઠિયાઓ ડગલેને પગલે તાક લગાવીને બેઠા છે, માટે જ સાવધાની હટી ખિસ્સા ખાલી।